हेलो नमस्कार दोस्तों, वेलकम टू स्टडी कलेक्शन चैनल। एक थी नौ भाग गुजरातना जिल्ला आपने भणी चूक्या छे। आजे भाग दस वडोदरा पाटण अमरेली त्रण जिल्ला विषे आपणे डिस्कस करीशुं। सौथी पहली बात करीए आपणे वडोदरा जिल्लानी। वडोदरा जिल्लो कोने कहेवाय? वडोदरा जिल्लो एटले ए जिल्लो के जेने गुजरातनी संस्कारी नगरी, गुजरातनी कोई संस्कारी नगरी होय तो ए छे वडोदरा। बराबर, गुजरातनी संस्कारी नगरी, महलोनुं नगर, ગુજરાતનો કોઈ પેલેસનું સિટી, પેલેસ સિટી કહેવાય તો એ એટલે વડોદરા, એટલે મહેલોનું નગર। અરે જ્યાં આગળ લીલો ચેવડો, તમે કદાચ વડોદરા જાઓ અને લીલો ચેવડો એકવાર ટેસ્ટ કરો તો મજા આવે, તો લીલો ચેવડો અને ભાખરવડી જ્યાં આગળ પ્રખ્યાત એ આપણું વડોદરા। બરોબર, આજે આપણે વડોદરા વિશે ડિસ્કસ કરીશું। અહીંયા મહત્ત્વના પ્લેસો મેં તમને બતાવ્યા છે। સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ આપણે કોઈ મહત્ત્વનું પ્લેસ કે જે ઇતિહાસ સાથે સંદર્ભ ધરાવે છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલી વાત કરીએ ડભોઈ। ડભોઈમાં એકવાર કહું છું કે આજથી લગભગ વિસલદેવ વાઘેલાનો સમય, રાજાનું નામ લખું વિસલદેવ વાઘેલા, પાટણની ગાદી ઉપર વાઘેલા સાહેબનું શાસન, વિસલદેવ વાઘેલા સાહેબનું, વિસલદેવ વાઘેલાનું શાસન, એ સમય ત્યાં આગળ પડ્યો દુષ્કાળ, ગુજરાતમાં દુષ્કાળ પડ્યો। એટલે વિસલદેવ વાઘેલાએ બધાને રોજગારી આપવા અને ખાવા પીવાની સેટિંગ કરવા માટે એમને એક તળાવ બંધાવવાનો પ્રયત્ન કર્યો। બરોબર, તળાવ બંધાવવાનું કામ કોને સોંપ્યું? એક કડિયું હતું, એ કડિયાનું નામ હતું હીરો। બરાબર, ઓકે, અને હીરાની એક પ્રેમિકા, એ પ્રેમિકાનું નામ હતું તેન। એટલે હવે તેન રે એને મસ્કા મારી જાય કે તું રાજા માટે બધું કરે પણ મારા માટે કેમ કશું કરતો નથી એમ। તો પછી હીરાને થયું કે લાવ હું તારા માટે પણ કંઈક કરું। એટલે પછી હીરાએ આ તળાવનું જે નિર્માણ હતું એ તેનના સંદર્ભમાં કરવાનું ચાલુ કર્યું। પછી આ વાત ધીમે 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 રાજાને ખબર પડી ગઈ કે હીરો મારા માટે નહીં પણ ખરેખર તેન માટે પોતે તળાવનું નિર્માણ કરી રહ્યો છે। એટલે વિસલદેવ વાઘેલાને ગુસ્સો આવે ને વિસલદેવ વાઘેલાએ એક દિવાલ ચણાવી। બરાબર, દિવાલ, અને દિવાલની અંદર હીરા કડિયાની અંદર પૂરી દીધો। પરંતુ હવે આ દિવાલ ચણનારા જે બી લોકો હતા, આ દિવાલ જે લોકોએ ચણી હતી એ ચણનારા લોકો કોણ હતા? એ પણ બીજા કડિયા હતા, એટલે એમને એવું સેટિંગ કર્યું કે અહીંથી એક હોલ રાખી દીધો જે રાજાને ખબર ના પડે રીતનો, અને આ હોલમાંથી રોજ તેન આવે અને આ હીરાને ઘી પાતી। બરાબર, ઓકે, આવી સ્ટોરી છે। પછી એવું થયું કે છ મહિનાનો સમય વીતી ગયો અને આ ડભોઈનું તળાવ તૈયાર થઈ ગયું। હવે તળાવ તૈયાર થઈ ગયું પછી ડભોઈના રાજા વિસલદેવ વાઘેલા ખુશ થઈ ગયા અને કે પૂછ્યું કે ભાઈ માગો માગો તમને આપું। એટલે બધા કડિયાઓ કીધું કે સાહેબ અમારે બીજું કશું નથી જોઈતું, પણ જે હીરાને તમે દિવાલની અંદર પૂરી દીધો છે હીરાને અહીંયાથી મુક્ત કરવો જોઈએ એમ। ઓકે, તો વિસલદેવ વાઘેલા કે પણ કે આજથી છ મહિના પહેલાં જે માણસને આપણે દિવાલની અંદર ચણી દીધો એ તો હવે મૃત્યુ પામ્યો છે, પણ છતાં બી બધા કડિયાએ કીધું કે એવું નથી, એ જીવતો છે, તમે એકવાર દિવાલ તોડી તો જુઓ। પછી દિવાલ તોડી તો એમાંથી હીરો જીવતો બહાર આવ્યો અને પણ વધુ જીવી ના છે, કોઈ બે ત્રણ મહિના પછી પોતે મૃત્યુ પામ્યો। એટલે વિસલદેવ વાઘેલાને ખોટું લાગ્યું, એટલે જે ડભોઈમાં જે તળાવ બનાવવામાં આવ્યું એ તળાવનું નામ વિસલદેવ વાઘેલાએ હીરાની યાદમાં અને તેનની યાદમાં એ તળાવનું નામ બનાવ્યું, એને નામ આપી દીધું તેન તળાવ। તો તેન તળાવ ક્યું આવ્યું હતું? ડભોઈની અંદર। અચ્છા, ડભોઈની અંદર એક બીજી પ્રખ્યાત છે, ડભોઈનો કિલ્લો। બરાબર, ડભોઈનો કિલ્લો ત્યાં આવ્યો, પણ ડભોઈનો કિલ્લો કોને બંધાવ્યો હતો? તો એ બંધાવ્યો તો સિદ્ધરાજ જયસિંહ, એટલું યાદ રાખજો। ડભોઈનો કિલ્લો કોને બંધ? સિદ્ધરાજ જયસિંહ, ડભોઈ એ આપણા દયારામ, જે દયારામનો જન્મ ચાંદોદમાં થયો હતો, એ દયારામની કરમભૂમિ એટલે ડભોઈ। બરાબર, અને દયારામનો જન્મ ક્યાં થયો હતો? ચાંદોદની અંદર। અને ચાંદોદ શાના માટે પ્રખ્યાત છે તમને ખબર હોય તો કહી દઉં, ચાંદોદ પ્રખ્યાત છે પિતૃશ્રાદ્ધ માટે। બરાબર, પિતા મૃત્યુ પામ્યા પછી પિતાની આત્માને શાંતિ કરવા માટે જે આપણે જઈએ ને એ પિતૃશ્રાદ્ધ માટેનું પ્રખ્યાત સ્થળ એટલે ચાંદોદ, અને માતૃશ્રાદ્ધ માટેનું પ્રખ્યાત સ્થળ એટલે સિદ્ધપુરે આપણે આગળના જિલ્લાની અંદર ભણીશું। ઓકે, આટલો એનો ઇતિહાસ હતો। હવે અહીંયા મહત્ત્વના પ્લેસોની વાત કરીએ તો અહીંયા સૌથી મહત્ત્વનું પ્લેસ છે, અહીંયા મેં બતાવ્યું છે એ પ્રમાણે અહીંયા એક મહત્ત્વનું પ્લેસ છે કોયલી। કોયલી અંદર શું છે? ત્યાં આગળ પેટ્રોકેમિકલ IPCL, ઇન્ડિયન પેટ્રોકેમિકલ લિમિટેડ, એની સૌપ્રથમ કારખાનું કોયલીની અંદર સ્થાપવામાં આવ્યું છે। અચ્છા, ગોરજ એ ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર છે। બરાબર, આ તમે નોટ્સ પેરેલલી બનાવતા રહેજો, પ્રાચીન મંદિર ગોરજની અંદર આવેલું છે। ઓકે, બીજું અહીંયા પ્લેસ છે વાઘોડિયા। વાઘોડિયાની સાયકલ, આપણે ગુજરાતની મોટા ભાગની કોઈ જગ્યાએ સાયકલ બનતી હોય તો કે બની વાઘોડિયાની અંદર, સાયકલ માટે પ્રખ્યાત સ્થળ છે વાઘોડિયા। વાઘોડિયા બહુ બધી ફેક્ટરીઓ આવી સાયકલ બનાવવાની છે। અહીંયા એક સ્થળ બતાવ્યું છે સાવલી, તો સાવલીમાં શું છે? પૂજ્ય મોટાનો આશ્રમ। બરાબર, તમે આટલું યાદ રાખજો કે પૂજ્ય મોટાનો આશ્રમ ક્યાં આવ્યો?
એ ચુનીલાલ મહેતા હતા, તો એ ચુનીલાલ મહેતા એટલે પૂજ્ય મોટા કહેવરાતા એમને, એનો આશ્રમ આવ્યો અહીંયા સાવલીની અંદર. અહીંયા બીજો એક પ્લેસ છે કાયાવરોહણ. કાયાવરોહણની અંદર શું છે, લકુલિષ્ઠનું મંદિર આવ્યું છે. બરોબર, લકુલિષ્ઠનું મંદિર, લકુલિષ્ઠનું મંદિર. બરોબર, એવું પૂછાય કે કાયાવરોહણ ક્યાં આવ્યું, તો એ વડોદરાની અંદર લકુલિષ્ઠનું ત્યાં મંદિર આવેલું છે, આટલું યાદ રાખો. રેલવે ટ્રેનિંગ સેન્ટર, દેખો રેલવે માટેની પોલીસનું ટ્રેનિંગ સેન્ટર હોય ને વલસાડ જતું રહેવાનું, પણ રેલવેનું પોતાનું ટ્રેનિંગ સેન્ટર અથવા કોઈ યુનિવર્સિટીની વાત કરું તો આપણે રેલવે યુનિવર્સિટી, રેલવે ટ્રેનિંગ સેન્ટર, તો આ બધું વડોદરાની અંદર આવ્યું. બરોબર, આટલું મગજમાં ધ્યાન રાખજો. ન્યાય મંદિર, તો ન્યાય મંદિર ક્યાં આવ્યું, અહીંયા આવ્યું વડોદરાની અંદર. ન્યાય મંદિરના જોડે એક બગીચો છે જેને કહેવાય કમાટી બાગ. બરોબર, ત્યાં આગળ એક બગીચો, કમાટી બાગ અને સુરસાગર તળાવ બંને ત્યાં આવ્યું. અચ્છા, અહીંયા નેક્સ્ટ વાત કરીએ કીર્તિ મંદિર. કીર્તિ મંદિરની અંદર બહુ પ્રખ્યાત સ્થળ છે, ત્યાં રજવાડાના ચિત્રો છે, અને તમને કદાચ ખબર હોય કે ચિત્રો માટે એક પિક્ચર બી બની છે રાજા રવિ વર્મા ઉપર. બરાબર, તો રાજા રવિ વર્મા કે જે ચિત્રો બનાવતા, એ ચિત્રો ક્યાં આગળ સંગ્રહ કરવામાં આવે છે, તો એ કરવામાં આવે છે કીર્તિ મંદિરની અંદર. બરાબર, તો આટલું આપણે અહીંયા યાદ રાખવા વસ્તુ માટેનું મહત્ત્વનું પ્લેસ છે. બરાબર, નેક્સ્ટ વાત કરી ઐતિહાસિકની વાત કરી અહીંયા, તો ઇતિહાસની વાત કરીએ અને સયાજીરાવ ગાયકવાડનું નામ ના લો તો કેવી રીતે ચાલે. બરાબર, ઓકે, 1721ની વાત કરું તમને, 1721 પીલાજીરાવ ગાયકવાડ એક રાજા થઈ ગયા, એનું નામ હતું પીલાજીરાવ ગાયકવાડ. પીલાજીરાવ ગાયકવાડે અહીંયા વડોદરાની અંદર ગાયકવાડ શાસનની શરૂઆત કરેલી. એના પછી એક મહત્ત્વના રાજા આવ્યા જેનું નામ છે સયાજીરાવ, બે જે નામ ઉપર લખ્યું છે. સયાજીરાવે ઘણા બધા બંધાવ્યા, એક તો જગત રેલવે સ્ટેશન, એ રેલવે સ્ટેશનનું નિર્માણ કોને કરાવ્યું, તો સયાજીરાવ ગાયકવાડે કર્યું. બેંક ઓફ બરોડા, જે આજે બી ચાલુ છે અને સૌથી મહત્ત્વની બેંક ઇન્ડિયાની, મોટામાં મોટી બેંક, તો એ બેંક ઓફ બરોડા કહેવાય, તો એ બી અમને બંધાવેલી. બરાબર, પછી મહેસાણાની વાત કરીએ, બાપુ શેઠ મહેસાણાની અંદર એક પાતાળ કૂવો બનાવતા આવ્યા. બરાબર, તો મહેસાણામાં જે પ્રથમ પાતાળ કૂવો કોઈને બનાવ્યો, તો એ કોને બંધવરાવ્યો, એ અમને બંધવરાવ્યો. પછી સયાજીરાવે ઘણા બધા લોકોની મદદ કરી, માનો કે આપણે ભીમરાવ આંબેડકર સાહેબને વિદેશ અભ્યાસ માટે મદદ કરી હોય તો સયાજીરાવ ગાયકવાડે કરી. પછી અરવિંદ ઘોષ હતા, ઘણીવાર આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાય કે અરવિંદ ઘોષે કયા રજવાડામાં કામ કરેલું, તો અરવિંદ ઘોષે બરોડા અથવા તો વડોદરા રજવાડાની અંદર કામ કરેલું. અરવિંદ ઘોષને સયાજીરાવ ગાયકવાડે ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર મદદ કરેલી. ત્રિભુવનભાઈ દાસ, જેને અમૂલ ડેરીના સ્થાપક, બરાબર, તો એમને પણ એમને ઓલરેડી મદદ કરેલી. ઓકે, અને એક મહત્ત્વનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડના નામ ઉપરથી છે, એ છે એમએસ યુનિવર્સિટી. બરાબર, એમએસ યુનિવર્સિટી, એમએસયુ કહેવાય છે જેને, એમએસ યુનિવર્સિટીનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડના નામ ઉપરથી થયું. છેલ્લો પ્રશ્ન કદાચ તમે પૂછાય કે 1947માં ભારત આઝાદ થયું ત્યારે કયા રાજાનું શાસન હતું વડોદરા ઉપર, એનું નામ છે પ્રતાપરાવ ગાયકવાડ. છેલ્લા રાજા કે જે વડોદરાની શાસન ઉપર હતા ગાયકવાડ શાસનના, એનું નામ છે પ્રતાપરાવ ગાયકવાડ. આટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર, ઓકે. અચ્છા, એક વસ્તુ જે મારે તમને જિયોગ્રાફિકલી કહેવી છે એ છે, એમ હું તમને અહીંયા શું કરી લઉં. ઓકે, અહીંયા એક નદી નીકળે છે ત્યાંથી, એનું નામ છે ડાઢર. બરાબર, એક બીજી નદી ત્યાંથી નીકળે છે જે બોર્ડર બનાવે છે, આ ડાઢર અને નર્મદા બંને વડોદરાની બોર્ડર બનાવે, અને એના બંને વચ્ચેનો જે પ્રદેશ કહેવાય ને એને કાનમ પ્રદેશ કહેવાય. બરાબર, ઓકે, તો આટલું આપણે મગજમાં ધ્યાન રાખીશું. ભરૂચ જિલ્લાની ડિસ્કશન કર્યું ત્યારે આપણે આ વસ્તુનું ડિસ્કશન કર્યું હતું ઓલરેડી, પણ છતાં બી અહીંયા પણ આપણે કરવું જરૂરી બને. ઓકે, ઓકે, એના સિવાય એક બીજી નદી નીકળે છે જે વચ્ચોવસ્તી, એને કહેવાય વિશ્વામિત્રી નદી. બરાબર, વિશ્વામિત્રી નદી, વિશ્વામિત્રી નદી ક્યાં આવી, તો વડોદરામાંથી નીકળે, અને વિશ્વામિત્રી નદીના આજુબાજુ કોઠા ઉપર બે સ્થળ આવ્યા, એકનું સ્થળ છે આજવા અને એકનું સ્થળ છે બાજવા. બરાબર, તો આજવા અને બાજવાનું જોડી ક્યાં આવી, તો આપણે વિશાળી નદીના કિનારે. અને બાજવામાં તમને ખબર છે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, GSFC જેને આપણે કહીએ છીએ, તો એનું સ્થળ એટલે એ બાજવાની અંદર આવ્યું. અને વિશ્વામિત્રી નદીમાં ગુજરાતમાંથી કોઈ જગ્યાએ મગર મળી આવતા હોય ને, ખૂબ બધા મગર મળી આવે છે આજની તારીખમાં, પણ ખૂબ બધા મગર ત્યાં આગળ જોવા મળે છે. એટલે વિશ્વામિત્રી નદીને મતલબ ઇન્ડિયાની, તો ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે, લિમ્પોપો ઓફ ગુજરાત. આવો કદાચ પ્રશ્ન પૂછે કે ભાઈ કઈ નદીને લિમ્પોપો ઓફ ગુજરાત કહેવામાં આવે છે, તો ગુજરાત, કારણ કે લિમ્પોપો નદી રહી ને એ દક્ષિણ આફ્રિકાની નદી છે, આફ્રિકા ખંડમાં એક આવેલી નદી છે જેમાં ખૂબ બધા મગર જોવા મળે છે, અને ગુજરાતની પણ આ જ નદી કે જેમાં મગર જોવા મળે છે, એટલે એનું નામ આપણે આપ્યું છે લિમ્પોપો ઓફ ગુજરાત. બરાબર, આટલું આપણે વડોદરા વિશે ધ્યાનમાં લેવું પડે. હવે આપણે નેક્સ્ટ જિલ્લાની વાત કરીએ તો એ છે આપણું પાટણ. ઓકે, પાટણ, તો પાટણની અંદર મહત્ત્વના સ્થળ મહેથાણ, ચારણકા, દેવમાલ. બરાબર,
અહીંયા આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણી લઈએ. તો મેથાણની અંદર શું પ્રખ્યાત છે, જો કદાચ કોઈને ખબર હોય તો, મેથાણની અંદર એક બાયોગેસ પ્લાન્ટ આવ્યો, બરાબર. સિદ્ધપુર તાલુકાનો મેથાણ ગામ છે, જો આગળ બાયોગેસ પ્લાન્ટ આવ્યું, બરાબર. તો બાયોગેસ પ્લાન્ટ અહીંયા બી આવ્યો છે અને દાંતીવાડા યુનિવર્સિટીમાં પણ આવ્યું છે. તો આ વસ્તુ આપણે યાદ રાખજો, બરાબર. બીજું છે અહીંયા દેવમાલ ચારણકાની અંદર આવ્યું, ત્યાં આગળ હજરત હમણાં કેવું જીપીએસ ગોંડસિયાની અંદર કે જે હજરત, આ માનો કે અહીંયા હું વાત કરું કે હજરત હસન પીરની દરગાહ, બરાબર. તો હસન પીરની દરગાહ તમે જૂના પેપર ફેંચ્યો તો એકાદ પ્રશ્ન આવો મળશે કે હસન પીરની દરગાહ ક્યાં આવી, બીજા પીરની દરગાહ. તો આ બધા પીરોની જે દરગાહ આવી ને એના બી જે પ્રશ્નો પૂછાતા હોય છે, તો દેવમાલ ચારણકામ હોય ને હસન પીરની દરગાહ ત્યાં આવી. ચારણકા પ્રખ્યાત છે સોલર પાવર પ્લાન્ટ, બરાબર. સોલર પાવર પ્લાન્ટ ત્યાં આગળ લગભગ 600 મેગાવોટનો પાવર પ્લાન્ટ ત્યાં આગળ છે ચારણકાની. ગુજરાતનો સૌથી મોટામાં મોટો પાવર પ્લાન્ટ ક્યો આવે ચારણકાની અંદર, એ સોલાર પાવર પ્લાન્ટ છે, બરાબર, ચારણકાની અંદર. નેક્સ્ટ પ્લેસની વાત કરીએ તો શંખેશ્વર, એક જૈનોનું મહત્ત્વનું પ્લેસ છે પાલીતાણા, જે આવ્યું ભાવનગરની અંદર. અને પાલીતાણા પછી જો સેકન્ડ નંબરનું કોઈ હાઈએસ્ટ, મતલબ કે જે પ્રખ્યાત પ્લેસ હોય જૈનો માટે, એ છે શંખેશ્વર, બરાબર. આટલું આપણે શંખેશ્વર વિશે યાદ રાખ્યું, કારણ કે ત્યાં આગળ સૌથી મોટું ધામ આવ્યું અને ત્યાં પાર્શ્વનાથ, તેમના જે ધર્મગુરુ હતા પાર્શ્વનાથ, એનું એમનું ત્યાં મંદિર આવેલું છે, બરાબર. ઓકે, તો આટલું આપણે યાદ રાખીશું. હવે હું વાત કરું સિદ્ધપુરની. સિદ્ધપુર એટલે તો પરશુરામની ભૂમિ, બરાબર. પરશુરામની ભૂમિ જેને કહી શકાય આપણે, કપિલ મુનિ, પરશુરામની ભૂમિ. કપિલ મુનિ અહીંયા સિદ્ધપુરની અંદર થઈ ગયા. કપિલ મુનિનો આશ્રમ આજે પણ સિદ્ધપુરમાં અવેલેબલ છે, બરાબર. ત્યાં આગળ બે સરોવર આવ્યા, એકનું નામ છે અલ્પા અને એકનું નામ છે બિંદુ. બિંદુ સરોવર અને અલ્પા સરોવર ક્યાં આવ્યા, તો એ સિદ્ધપુરની અંદર આવ્યા. આટલું આપણે યાદ રાખ્યું. અને મેં કહ્યું માતૃશ્રાદ્ધ, માતૃશ્રાદ્ધ માટેનું કોઈ મહત્ત્વનું પ્લેસ હોય તો સિદ્ધપુર. સિદ્ધપુરની અંદર બીજી પણ ઘણી બધી પ્રખ્યાત વસ્તુઓ આવેલી છે, બરાબર. એક તો ત્યાં આગળ આવ્યું સ્મશાનગૃહ, બરાબર. સ્મશાનગૃહ, ઓકે. સ્મશાનગૃહ એક જામનગરમાં આવ્યું, એક બીજું આવ્યું મહત્ત્વનું એ સિદ્ધપુરમાં આવ્યું. સિદ્ધપુરનું સ્મશાનગૃહ છે ને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવે છે, બરાબર. આટલું યાદ રાખજો, ત્યાં આગળ ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, બરાબર. પેલામાં નથી, અહીંયા ઇન્ટરનેટ કનેક્ટિવિટી અવેલેબલ છે, બરાબર. આટલું આપણે યાદ રાખ્યું. ત્યાં આગળ વહોરાની નગરી એટલે મુસલમાનોનો એક પ્લેસ છે, જે વહોરાની નગરી કહેવાય. ગુજરાતની અંદર એકમાત્ર જગ્યા સિદ્ધપુર કે જ્યાં આગળ કાર્તિકેયનું મંદિર આવ્યું. કાર્તિકેયનું મંદિર લગભગ દિવાળીના આગલા દિવસે કે બે દિવસ પહેલાં કાર્તિકેયનું મંદિર ખુલે, બાકી તો 12 મહિના બંધ હોય છે. તો આ કાર્તિકેયનું મંદિર ગુજરાતમાં કોઈ જગ્યાએ આવ્યું તો એ છે સિદ્ધપુર, બરાબર. અને સિદ્ધપુરની અંદર કાર્તિકી પૂર્ણિમા, કાર્તિકી પૂર્ણિમા એટલે અહીંના લોકો કાટકનો મેળો એવું કહેતા હોય છે, એટલે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, કાર્તક મહિનાની પૂર્ણિમાનો મેળો એ અહીંયા સિદ્ધપુરમાં ભળાતો હોય છે. સિદ્ધપુરને દેવોનું મોસાળ કહેવાય છે, બરાબર. દેવોનું મોસાળ એટલે સિદ્ધપુર, બરાબર. એટલા બધા દેવો અહીંયા થઈ ગયા એટલા માટે, બરાબર. તો આ વસ્તુ મહત્ત્વની આપણે આટલી યાદ રાખજો સિદ્ધપુર માટે. હવે આપણે અહીં જે પાટણ, એટલે પાટણની વાત કરીને સોલંકી વંશની વાત ના કરીએ તો ખોટું પડે ભાઈ. પાટણ એટલે સિદ્ધપુર, સિદ્ધરાજ સોલંકીનું શાસન અથવા સિદ્ધરાજ સોલંકી જો થઈ ગયા એ પ્લેસ એટલે પાટણ, બરાબર. અચ્છા, પાટણની અંદર જે મહત્ત્વની વસ્તુ છે, એક વસ્તુ કે એ છે રાણકી વાવ, બરાબર. તમને ખબર છે રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ 2014ની અંદર મળી ચૂકી છે, એટલે રાણકી વાવ. અચ્છા, રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું એટલું તમને ખબર પડી જાય. ઘણા લોકો રાણી મીનલ દેવી લખીને આવેલે, ખોટી વસ્તુ. રાણી ઉદયમતી, યાર કેમ આવું કરો, રાણી ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કરાવેલું. અચ્છા, રાણી ઉદયમતી કોણ હતા, તો અહીંયા હું એક વાત કરું કે મૂળરાજ સોલંકી, જેને પાટણની ગાદી પર સોલંકી શાસનની શરૂઆત કરી, એમનો છોકરો હતો ભીમદેવ સોલંકી, બધાને ખબર હોય, બરાબર. અને ભીમદેવ સોલંકાની પત્ની એટલે ઉદયમતી, બરાબર. ઉદયમતી ભીમદેવની યાદમાં રાણકી વાવનું નિર્માણ કરાવેલું, આટલું યાદ રાખજો. અને જે રા ખેંગાર હતો, અહીંયા હું એક નામ લખું, રા ખેંગાર, બરાબર, એમની છોકરી એટલે ઉદયમતી, આટલું તમે યાદ રાખજો, બરાબર. અચ્છા, રાણકી વાવની હું વાત કરું ને, તો ત્યાં આગળ હમણાં જ ભારત સરકાર દ્વારા 100 રૂપિયાની નોટ આપણે આવે, બરાબર. એ 100 રૂપિયાની નોટ જાંબલી રંગની છે, બરાબર. ફરી એકવાર રંગ તમે જોઈ લેજો, જો મિસ્ટેક હોય તો. જાંબલી રંગની નોટ 100 રૂપિયાની આવે, એના પર રાણકી વાવનું ચિત્ર છે. એટલે આ આપણે જીકે માટે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ જાય. અને જે આ રાણકી વાવ છે ને, વાવોના અલગ અલગ પ્રકાર હોય, એમાં રાણકી વાવ છે જયા પ્રકારની વાવ છે. આટલું બધું ડિટેલિંગમાં કેમ જવું પડે રાણકી વાવ વિશે, બિલકુલ જવું પડે, કારણ કે આને વર્લ્ડ હેરિટેજ સાઇટ, બહુ ઓછી જગ્યા હોય ગુજરાત ભારતની અંદર જે વર્લ્ડ હેરિટેજ સાઇટના દરજ્જા મળે હોય તો આને મળે જ, બરાબર. અચ્છા, સોલંકી વંશની એક બીજી વાત કરો તો એમાં એક રાજાનું નામ આવે છે કુમારપાળ, કુમારપાળ, બરાબર.
કુમારપાળ કોઈ બી સારું કામ હોય, કોઈને કે દારૂ છોડાવવાનું કામ પાટણમાં કોને કહે તો કુમારપાળે, કંઈ પણ સારું કામ હશે એમાં કુમારપાળનું નામ આવશે જ આવશે. માનો કે પટોળા, પટોળા લાવનાર રાજા કોણ હતો? એ કુમારપાળ હતો, બરાબર. અચ્છા, પટોળાની વાત નીકળી હું કહું, પટોળા એ બેવડ ઇક્ત શૈલી આ ભરતકામની એક શૈલી, બેવડ ઇક્ત એટલે કે બંને બાજુ જે વસ્ત્ર પહેરી શકાય એને બેવડ ઇક્ત શૈલી કહેવાય. તો આ પટોળાનું નિર્માણ કુમારપાળે કર્યું. પટોળા વિશે કહી દઉં, પટોળું તમારે લેવું હોય ને ભાઈ તો લગભગ 6 થી 1 વર્ષનું વેઇટિંગ આવે, બરાબર. બહુ ઓછા કારીગરો જે પટોળા બનાવતા હોય એટલે 6 થી 6 મહિનાથી 1 વર્ષનું વેઇટિંગ આવે. આપણા અમિતાભ બચ્ચને પણ પટોળાની માટે માંગ કરેલી તો એમને 6 મહિના કે એટલું વેઇટ કરવો પડે. તો આપણે તો કેટલું વેઇટ કરવું પડે તમે સમજો એમ, અને એટલું મહત્ત્વ કેટલું એમ પટોળાનું એમ. આ વસ્તુ છે પટોળા વિશેની, બરાબર. અચ્છા, અહીંયા સોલંકી વંશની તો વાત લગભગ આપણે પૂરી કરી લીધી. એના સિવાય બીજી વાત કરું તો બાલણ, જે અસાહિતનો આખ્યાનો પિતા બાલણ, એનો જન્મ પાટણમાં થયો. બાલણ આખ્યાનનો પિતાકાર બાલણ, બાલણ વિશે આપણે સાહિત્યને જે લેક્ચર હતું એમાં ડિસ્કશન કર્યું. તો બાલણ એ કયોનો વતની હતો? પાટણનો વતની હતો. આટલું આપણે થોડું યાદ રાખી લઈએ. અસાહિત ઠાકર એ સિદ્ધપુરના વતની હતા, આપણે યાદ રાખી શકીએ, બરાબર. ઓકે, એક બીજો અહીંયા પ્લેસ છે, એનું નામ છે અહીંયા વઢિયાર પ્રદેશ, બરાબર. અચ્છા, વઢિયાર પ્રદેશ કયા કયા પ્રદેશ? અહીંયા એક નદી નીકળે, એનું નામ છે બનાસ. બનાસનું બીજું નામ છે પરણાશા નદી, બરાબર. આટલું આપણે યાદ રાખીએ. ઓકે, બનાસ નદી અને એક બીજી નદી નીકળે છે, એનું નામ છે સરસ્વતી. એનું નામ છે સરસ્વતી, બરાબર. એને સારસ્વત નદી પણ કહેવાય. અને એટલે પાટણનું નામ સારસ્વત મંડળ, સરસ્વતી નદીના કિનારે પાટણ આવેલું હોવાથી પાટણને આપણે સારસ્વત મંડળના નામથી પણ ઘણીવાર ઓળખતા હોય છે, બરાબર. આટલું આપણે યાદ રાખીશું. ઓકે, આ બંને વચ્ચેનો જે પ્રદેશ રહે એને કહેવાય વઢિયાર પ્રદેશ, બરાબર. શું કહેવાય? વઢિયાર પ્રદેશ. અને વઢિયાર પ્રદેશની અંદર એક ગાય પ્રખ્યાત છે જેને કહેવાય કાંકરેજ ગાય, બરાબર. અને કાંકરેજ ગાયના દૂધમાંથી એ ટુ મિનરલ્સ નામનો પાવડર બને, જે કેન્સરના રોગના દર્દી માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો આપણે વસ્તુ પેરેલલી યાદ રાખી શકો. ઓકે, એક વસ્તુ મને કહેવાની રહી ગઈ, જે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું એક તળાવ હતું એનું નામ છે દુર્લભ તળાવ, બરાબર. દુર્લભ તળાવ એટલા માટે મહત્વનું છે કારણ કે એની આજુબાજુ લગભગ 1008 શિવલિંગ, બરાબર, 1008 શિવલિંગની મૂર્તિઓ આવેલી છે દુર્લભ તળાવની આજુબાજુ. ઓકે, દુર્લભ તળાવ અત્યારે ખંડેર હાલતમાં છે. ઓકે, તો આટલું આપણે પાટણ વિશે આપણે ધ્યાનમાં લઈએ, બાકી તો કંઈ છે તો આપણે કહી દઈશું. ઓકે ઓકે, અને હવે નેક્સ્ટ વાત કરીએ આપણે અમરેલી જિલ્લાની. ઓકે, અમરેલી જિલ્લો, બરાબર, સુરતના વાડીનો મીઠો મહેઉલો એટલે કલાપીની જન્મભૂમિ, ગાયકવાડ રજવાડાનો ભાગ એટલે આપણું અમરેલી, બરાબર. ઓકે, અહીંયા મહત્ત્વના પ્લેસો આપણે એકવાર જોઈ લઈએ, નજર ફેરવી લઈએ એના પર. અહીંયા નંબર પહેલું સરકલા. સરકલા શાના માટે છે? ગિરનાર પર્વત, બરાબર. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર, ગિરનારનું સૌથી ઊંચું શિખર, એનું નામ છે સરકલા. સરકલા ક્યાં આવ્યું? અમરેલીમાં, બરાબર. ઘણા સરકલાને ગીર સોમનાથમાં લઈ જાય, ગીર સોમનાથમાં એવું ના હોય ભાઈ, એ ગિરનાર પર્વતની પર્વતમાળા ઘણી લાંબી રેન્જ છે એની, એ સરકલા સૌથી ઊંચું એ અમરેલીમાં આવ્યું. બીજું છે સાવરકુંડલા. સાવરકુંડલાની અંદર તોલ માપના ઘણા બધા સાધનો જો હવે અવેલેબલ હોય છે. સાવરકુંડલા તોલના માપના સાધનો માટે, યંત્રો માટે પ્રખ્યાત છે. ભરતકામ અમરેલીની અંદર કહી શકાય તો કાઠી ભરત, પછી મોચી ભરત, બરાબર, આવા ઘણા બધા ટાઈપના ભરત. તમને પ્રશ્ન પૂછાય કે ભરત માટે કયો જિલ્લો ભરતકામ માટે કયો પ્રખ્યાત, તો એ કચ્છ અને બીજો છે અમરેલી. અમરેલીમાં કાઠી ભરત, મોચી ભરત, એવા ઘણા બધા, કચ્છી ભરત, એવા બધા ઘણા બધા ભરતકામ આવે એના પ્રખ્યાત છે. વોકલ લાઇબ્રેરી ક્યાં આવી છે અમરેલીમાં, એ તો આપણે યાદ રહે. બાબરા તાલુકો રહ્યો ને, બાબરા તાલુકો, એ 1 થી 2 વખત પરીક્ષામાં પૂછાઈ ગયો કે બાબરા તાલુકો કયા જિલ્લામાં આવે, અમરેલીમાં, બરાબર. આટલું યાદ રાખ્યું. સિનિયર ક્લાર્ક 2017ની પરીક્ષામાં બાબરા તાલુકો પૂછાઈ ગયું, બરાબર. આટલું આપણે યાદ રાખીએ. અહીંયા બીજું છે ચાવંડ. ચાવંડની અંદર કલાપીના પૂર્વજનો દરવાજો આવેલો છે, એટલું યાદ રાખીએ. પછી અહીંયા નેક્સ્ટ પ્લેસ છે ગીજુભાઈ બધેગા. ઓકે, ગીજુભાઈ બધેગા સંગ્રહાલય, એની અંદર ગાંધીજીના ઘણા બધા જીવનની તસવીરો ત્યાં આગળ આપણે રાખી છે. જીવરાજ મહેતાની વાત કરું, જીવરાજ મહેતાની ઘણી બધી તસવીરો ત્યાં આગળ અવેલેબલ છે આજની તારીખમાં, બરાબર. ત્યાં આગળ ખગોળ વિજ્ઞાન, બરાબર, ખગોળ વિજ્ઞાનનું સંગ્રહાલય ત્યાં આગળ ગીજુભાઈ બધેગામાં રાખવામાં આવ્યું છે. તો આ બધું ફેમસ પ્લેસ ત્યાં આગળ આવેલા છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા વાત કરીએ ગાયકવાડનું શાસન, બરાબર. ઓકે, ગાયકવાડે સૌ પ્રથમ આપણે વાત કરીએ દામાજીરાવ ગાયકવાડ, 1730, અને નામ હતું દામાજીરાવ ગાયકવાડ. તો દામાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ અમરેલીમાંથી ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરેલી, બરાબર. એના પછી તમે વાત કરો તો 1802માં
1802 સયાજી રાવ, તો સયાજી રાવે જે પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી, કયું શિક્ષણ? પ્રાથમિક શિક્ષણ. તો પ્રાથમિક શિક્ષણની શરૂઆત ક્યાંથી કરી? અમરેલીથી. હવે સયાજી રાવનું નામ આવે કે પ્રાથમિક શિક્ષણની શરૂઆત તો તમે સીધા વડોદરામાં પહોંચી જાઓ, એવું નહીં ભાઈ. અમરેલી એમનું પ્રથમ કામ કરવાનું ક્ષેત્ર રહેલું, એટલે પ્રાથમિક શિક્ષણની શરૂઆત અહીંયા અમરેલીથી કરેલી એમની, બરાબર. ઓકે, તો આ બે વસ્તુઓ હતી ગાયક એકવાર શાસન સાથે, એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, બરાબર. બીજી કોઈ મહત્વની વાત હોય અહીંયા આગળ, તો અહીંયા દ્વારકાધીશની હવેલી આવેલી છે. અહીંયા એક આવ્યું છે નાગનાથ મંદિર, બરાબર. અહીંયા હું લખી દઉં નાગનાથ મંદિર. નાગનાથ મંદિર શાના માટે? ત્યાં આગળ ત્યાં શિલાલેખ આવેલો છે, બરાબર. નાગનાથ મંદિર પણ આવેલું છે ને, ત્યાં આગળ જોડે શિલાવતી આવેલું, બરાબર. ઓકે, અને અમરેલી જોયું ને, અમરેલી એનું પ્રાચીન નામ, અમરેલીને અમરાવતી લોકો કહેતા, બરાબર. અમરેલીનું પ્રાચીન નામ અમરાવતી, અમરવલ્લી પણ નામે કહેતા હતા, બરાબર. ઓકે, હવે થોડુંક જીઓગ્રાફી પર જતા રહીએ આપણે. એનું જીઓગ્રાફી પહેલી વાત કરી હું શેત્રુંજી નદીની. શેત્રુંજી નદીની આપણે વાત કરી લઈએ કે શેત્રુંજી નદી અહીંયા અમરેલીમાંથી શરૂઆત થાય, અમરેલીમાંથી અહીંયા નીકળે, અહીંયા એક જિલ્લો આવે જેનો કહેવાય ભાવનગર, બરાબર. ભાવનગરમાં થઈને અહીંયા અરબી સમુદ્રમાં મળી જાય, બરાબર. અચ્છા, ભાવનગરમાં એક બંધ આવ્યો એના પર, એને કહેવાય રાજસ્થળી બંધ, એ ભાવનગરમાં આવ્યો. અને અહીંયા શેત્રુંજી નદી ઉપર, આ નદીનું નામ છે શેત્રુંજી, બરાબર. શેત્રુંજી નદી ઉપર અહીંયા બંધ આવ્યો જેને કહેવાય ખોડિયાર બંધ, બરાબર. ખોડિયાર બંધ. હું અહીંયા બંધના નામ કેમ લખું છું ખબર? હમણાં એક યોજના સરકારે ચાલુ કરી છે, સૌની યોજના, બરાબર. સૌની યોજના બહુ ઇમ્પોર્ટન્ટ યોજના છે, તમે ભણશો ક્યારેક તો હું સમજાય. સૌની યોજના ચાલુ કરી, એમાં બધા બંધોની અંદર પાણી છોડવામાં આવે. તો તમને યાદ હોય કે ખોડિયાર બંધ ક્યાં આવ્યો, ખોડિયાર માતાનું મંદિર ક્યાં આવ્યું, ધારી ક્યાં આવ્યું, તો આ બધું તમને ખબર પડે કે કઈ જગ્યાએ છે, તમને આઈડિયા રહે આ વસ્તુનું, બરાબર. બીજું એક પ્લેસ છે જે આપણે જાણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા અમરેલીની અંદર, એની આપણે ડિસ્કશન કરી લઈએ. એ પ્લેસનું નામ છે જાફરાબાદ. એક તો જાફરાબાદની ભેંસ બહુ પ્રખ્યાત, બરાબર. આ પ્રશ્ન ભાઈ ગૌણ સિંહમાં પૂછાઈ ચૂક્યો, બરાબર. બીજી વસ્તુ કહું, જાફરાબાદી ત્યાં આગળ સીદી સૈયદનું નૃત્ય, બરાબર. ત્યાં આગળ અહીંયા વાત કરું હું સીદી સૈયદ. સીદી સૈયદના લોકો દક્ષિણ આફ્રિકાથી ગુજરાતમાં આવેલા, અને એનું સીદી સૈયદનું જે નૃત્ય રહ્યું, બરાબર, જંબુસરની અંદર, તો આ જંબુસરમાં આવેલા સીદી સૈયદોનું જે નૃત્ય રહ્યું એ જાફરાબાદની અંદર અને અમરેલીમાં ખાસ પ્રખ્યાત, બરાબર. ઓકે, પછી અહીંયા એક નદી છે, એનું નામ છે ઝોલાપુરી. ઝોલાપુરી નદીના જોડે અહીંયા આગળ એક બંદર આવ્યું છે, એનું નામ છે પીપાવાવ બંદર. આ પ્રશ્ન મેં એક વાર પૂછ્યો બી હતો, બરાબર. તો પીપાવાવ બંદરની અંદર શું મહત્વનું છે? એ પ્રથમ પીપીપી મોડેલથી બનેલું છે ગુજરાતમાં અથવા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ પ્રથમ પીપીપી મોડેલ આધારિત કોઈ બંદર બન્યું હોય તો એ પીપાવાવ બંદર. ઓકે, આનું પીપાવાવ બંદરનું જૂનું નામ હતું પોર્ટ વિક્ટર, બરાબર. પોર્ટ વિક્ટર, પણ પછી એમ થયું કે ભાઈ પોર્ટ વિક્ટર તો અંગ્રેજના નામ છે, તો આપણે કોઈ પછી પીપા નામના એક ત્યાં આગળ કોઈક બાપજી હતા, તો એમના નામ પરથી પછી પીપાવાવ બંદર બનાવવામાં આવ્યું, બરાબર. જૂનું નામ હતું પોર્ટ વિક્ટર, આટલું આપણે યાદ રાખીશું. એક બંદર છે ત્યાં આગળ, બેટ છે, એનું નામ છે શિયાળ બેટ, બરાબર. શિયાળ બેટ, શિયાળ બેટની અંદર 24 કલાક વીજળી અવેલેબલ છે, બરાબર. એ આનંદીબેન પટેલના વખત સીએમ હતા ત્યારે આ વસ્તુ કરવામાં આવી, બરાબર આપણે. ઓકે, અહીંયા આગળ આપણે લગભગ 33 જિલ્લા પૂર્ણ કર્યા છે. આ જિલ્લાઓનો છેલ્લો ભાગ હતો. મને ખ્યાલ છે કે તમને આ વસ્તુ ગમી હશે, ગમી હોય બીજા લોકો જોડે શેર કરજો, અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.